Hello students, today I am going to explain you one more storage device, that is CD. That all of you are aware with this CD, okay, and the image on your screen, that is one more round circle device, that is CD, okay, that all of you are very well aware with this device also, and you are also used that ડિવાઇસ. તમે એનો યુઝ પણ કરેલો હશે અને એને જોઈ પણ હશે. ઓકે, આજે આપણે એ ડિવાઇસ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે કન્સ્ટ્રક્ટ થયેલી છે એ આપણે જોશું. હાઉ ઇટ ઇઝ કન્સ્ટ્રક્ટેડ એન્ડ હાઉ ઇટ ઇઝ વર્કડ વિથ એન્ડ વિચ ઇઝ ધ મિકેનિઝમ દેટ સીડી ઇઝ યુઝડ. ઓકે, દેટ વી આર ગોઈંગ ટુ લર્ન. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ વિથ ધ એબ્રિવિએશન એન્ડ ફૂલ ફોર્મ ઓફ સીડી. તો લેટ્સ ડુ ઇટ. That is, CD is abbreviated as full form of CD is compact disc. Image તમને બતાવી છે, આ તમે ઇમેજ જોયેલી જ છે. ઓકે, ઇટ ઇઝ અ ફ્લેટ રાઉન્ડ ઓપ્ટિકલ સ્ટોરેજ મીડિયમ ઇન્વેન્ટેડ બાય જેમ્સ રશેલ. ઓકે, ઓપ્ટિકલ ડિવાઇસ. એક તો ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે, સીડી ઇઝ ઓપ્ટિકલ ડિસ્ક, કારણ કે એને લાઇટ, લેઝર લાઇટથી, એ મેગ્નેટિકઝમથી નહીં, એનું આખો મિકેનિઝમ જુદું છે. એટલે ઓપ્ટિકલ લાઇટથી એ એના ઉપર રીડ કે રાઇટ થાય છે. દેટ ઇઝ વાય સીડી ઇઝ નોન એઝ ઓપ્ટિકલ ડિસ્ક. ઓકે, ધ ફર્સ્ટ સીડી વોઝ ક્રિએટેડ બાય ફિલિપ્સ ફેક્ટરી ઇન જર્મની ઓગસ્ટ 1982. And the picture on the above, that is bottom of the standard compact disc, and it is the side that disc layer read. આજે તમને ફિગર દેખાય છે, એમાં જે શાઇનિંગ વાળો પાર્ટ છે એ જ પાર્ટ જ્યાં એમાં ડેટા જે છે એ રાઇટ થયેલો હોય છે અને ડેટા એમાં સ્ટોર થયેલો હોય છે. અને ઓપોઝિટ સાઈડ એની જે હોય છે એ સાઈડ છે એ તમને સીડીમાં લેબલ માટે અને બતાવવા માટે કે વોટ ઇઝ ધેટ ઓન ધ સીડી, એ લખવા માટે કે તમને ખ્યાલ આવે કે આ સીડીમાં આ ડેટા સ્ટોર થયેલો છે, એના માટે એ ઓપોઝિટ સાઈડ આપેલી હોય છે. ધ ઓપોઝિટ સાઈડ ઓફ ધ ડિસ્ક હેઝ અ લેબલ ટુ હેલ્પ ઇન્ડિકેટ વોટ ઇઝ ઓન ધ ડિસ્ક. ડિસ્ક ઉપર શું છે એ બતાવવા માટે ઓપોઝિટ સાઈડ હોય છે. ઓકે, સો નાવ ઓલ ઓફ યુ આર ધ બેઝિક ઇન્ફોર્મેશન ઇઝ ધેર. નાવ લેટ્સ ડુ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સીડી. સ્ટાન્ડર્ડ ડાયામીટર ઓફ સીડી ઇઝ, ડાયામીટર એટલે વ્યાસ. ઓકે, સીડી જે આખી રાઉન્ડ છે એનું વ્યાસ છે, તમને ખબર છે કે વ્યાસ કઈ રીતે મપાય, રાઈટ? એ વ્યાસ જે છે એ શું કહેવાય, તો કે આ જે છે અહીંયાથી આટલો પાર્ટ એનો ડાયામીટર કહેવાય. ઓકે, તો દેટ ઓલ ઓફ યુ નો દેટ. તો ડાયામીટર ઓફ સીડી ઇઝ 120 mm, અને તેની થિકનેસ કેટલી હોય છે, 1.2 mm થિકનેસ હોય છે. ધ મેઇન બોડી ઓફ ધ સીડી ઇઝ મેડ અપ ઓફ હાર્ડ પ્લાસ્ટિક નોન એઝ પોલીકાર્બોનેટ વિથ અ રિફ્લેક્ટિવ મેટલિક લેયર. બેઝિક જે છે મટીરિયલ એ પોલીકાર્બોનેટ મટીરિયલનું, અને તમે ખબર છે કે સીડી શાઇન કરે છે એટલે એ રિફ્લેક્ટિક મેટલિક લેયર છે એ એની ઉપર કોટ કરેલું હોય છે. ધીસ લેયર ઇઝ કોટેડ વિથ ધ મેટલિક આર્કલાઇન પ્લાસ્ટિક. આર્કલાઇન પ્લાસ્ટિક મટીરિયલ છે જેનાથી એ કોટ કરેલું હોય છે અને એ એલ્યુમિનિયમનું છે. ધ ડેટા આર સ્ટોર્ડ યુઝિંગ ધ લેઝર લાઇટ વિચ રિફ્લેક્ટ્સ ધ કોટેડ લેયર ફોર રીડિંગ એન્ડ રાઇટિંગ ધ ડેટા. ડેટા છે એ આ લેઝર લાઇટથી સ્ટોર થાય છે અને એ લેઝર લાઇટ એની ઉપર પડે એટલે રિફ્લેક્ટ થાય કોટેડ લેયર, અને એનાથી જ એ રીડિંગ અને રાઇટિંગ થાય છે. તો બેઝિક મિકેનિઝમ આ જ છે. ડેટા જ્યારે એના ઉપર લાઇટ પાસ થાય એટલે ડેટા રિફ્લેક્ટ થાય, અને રિફ્લેક્ટ થયેલો ડેટા છે એ સીડી ઉપર સ્ટોર થાય. ઓકે, નાઉ નેક્સ્ટ વન, એસીડીનું મિકેનિઝમ કેવું છે એ અહીંયા બતાવ્યું છે ફિગરમાં. ઓકે, એમાં જો કોટેડ લેયર કેટલા છે, તો કે એમાં ABCD ચાર આપ્યા છે. પહેલો જે પાર્ટ છે એ પાર્ટ એ પોલીકાર્બોનેટ લેયરનો, કે જ્યાં ડેટા આપણે મૂકીએ છીએ એટલે કે જે શાઇનિંગ દેખાય છે એની નીચે એક ડિસ્ક હોય છે. બેઝિકલી ચાર ડિસ્ક થઈ જુઓ. બી પાર્ટ છે એ શાઇનિંગ લેયર છે. ઓકે, એ શાઇનિંગ લેયર એની ઉપર કોટ કરેલું હોય છે. ઓકે, પછી એ શાઇનિંગ લેયર છે એની ઉપર એક લેક્વેર પ્રોટેક્ટેડ શાઇની લેયર હોય છે, એ સીનું હોય છે. ઓકે, પછી એની ઉપર જે ડિસ્ક છે એ પ્રિન્ટેડ ઓન ટોપ ઓફ ધ સ્કિન, જેની ઉપર આપણે લેબલ લખીએ છીએ, એ આર્ટવર્ક
ઓકે, એ આર્ટવર્ક છે, કંપનીનો લોગો હોય છે એની ઉપર, કેપેસિટી કેટલી છે એ બધું પ્રિન્ટેડ જે લખેલું હોય છે એ બ્રાઉન કલરની જે દેખાય છે આ આ જે વસ્તુ છે એની ઉપર હોય છે, આ એનું લેયર છે. એન્ડ ઈ છે ઈ લેઝર બીમ છે, એ લેઝર બીમ જેવું સીડી ઉપર રિફ્લેક્ટ થશે એટલે સેન્સરને સેન્સ કરશે અને ઇલેક્ટ્રિક ડેટા જે છે એ કન્વર્ટ થશે. ઓકે, તો ઇલેક્ટ્રિક ડેટા છે એમાં જોવા મળશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ કન્સ્ટ્રક્શન દેટ વી હેવ સીન ઇન લાસ્ટ સ્લાઇડ. કન્સ્ટ્રક્શનમાં કે કઈ રીતે કયા લેયર હોય છે આ એની ઇમેજ છે. ઓકે, તો દેટ ઇઝ ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટુડ દેટ વન. ઓકે, ધેન નેક્સ્ટ વન દેટ ઇઝ હવે ડેટા અંદર જે ડિસ્ક ઉપર આવે છે પછી કઈ રીતે સ્ટોર થાય છે એના માટેનું કન્સ્ટ્રક્શન્સ. સીડી ડેટા ઇઝ રિપ્રેઝન્ટેડ એઝ ટાઇની આઇડેન્ટેશન, દેટ ઇઝ નાના નાના સ્પોટ જેવું હોય છે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ ધ પિટ્સ, એને પિટ્સ કહેવાય છે. એના એમાં ડેટા સ્ટોર થાય છે. દરેક પીટની લેન્થ કેટલી છે, ડાયામીટર કેટલો છે, તો ઈચ પીટ ઇઝ ઓફ ધ 0.83 માઇક્રોમીટર એન્ડ ધ ડેટા ઇઝ અરેન્જ્ડ એઝ સ્પાઇરલ ટ્રેક. સ્પાઇરલ ટ્રેકમાં એટલે રાઉન્ડ છે, એટલે સ્પાઇરલ ટ્રેકમાં રાઉન્ડ શેપમાં જ એ આખો ટ્રેક છે એ ટ્રેક આપેલો હોય છે. ફ્રોમ ધ ડિસ્ક ઇનર હોલ ટુ ઇટ્સ આઉટર એજ, ઇનર ટુ એટલે આપણે ઇનર છે એ નાનો પાર્ટ છે, જેમ જેમ મોટું થતું જાય એમ આઉટર ટ્રેક છે એ મોટો થતો જાય. ઇનર ટ્રેક ટુ આઉટર ટ્રેકમાં એ સ્ટોર થતું જાય. બીકોઝ ધ સીડી ઇઝ સર્ક્યુલર શેપ, સર્ક્યુલર શેપ છે એટલે આ સ્પાઇરલ ટ્રેક હોય છે. એરિયા બિટવીન પિટ્સ, બે પિટ્સ વચ્ચેનો એરિયા એને લેન્ડ કહેવાય. ઓકે, અને ડિસ્ટન્સ બિટવીન ધ ટ્રેક એને પિચ કહેવાય. ઓકે, બે બે ટ્રેક વચ્ચેનું ડિસ્ટન્સ એને પિચ કહેવાય અને એ 1.6 માઇક્રોમીટરનું હોય છે. અહીંયા તે તમને ફિગર આપી છે, આ સીડીની ફિગર છે, માઇક્રોસ્કોપિક ફિગર છે. ઓકે, આમાં જે તમને ડાર્ક બ્લુ કલરના સ્પોટ દેખાય છે એ બધા સ્પોટ જે છે એ પિટ્સ છે. ઓકે, પછી તમને ઊભી લાઇનિંગ લાઇનિંગ દેખાય છે, રાઈટ, એ લાઇનિંગ જે છે એ લાઇનિંગ જે છે એ ટ્રેક છે. ઓકે, અને તમને નીચે એક નાનું એવું માઇક્રોસ્કોપિક બ્લેક કલરના બે ઊભા લેતા અને એરો બતાવ્યું છે, એ એરો જે છે એ 1.6 માઇક્રોમીટર એ બે વચ્ચે બે ટ્રેક વચ્ચેનું ડિસ્ટન્સ છે એને કહેવાય પિચ. દેટ આર ધ પિચ, આ અહીંયા પિચ છે નીચે. ઓકે, જો હું અહીંયા કર્સર લઈશ તો અહીંયા લેબલ આવી જાય છે, દેટ્સ વાય આઈ એમ નોટ ટેકિંગ ધેટ કર્સર. ઓકે, એટલે તમે પ્રોપર જોઈ શકો બે લાઇનિંગ વચ્ચેનું, બે લાઇનિંગ તમને વર્ટિકલ ઊભી લાઇનિંગ દેખાય છે ડોટ ડોટવાળી, એમાં બે વર્ટિકલ લાઇન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે દેટ ઇઝ કોલ્ડ ધ પિચ, એને પિચ કહેવાય. ઓકે, તો દેટ મીન્સ કે સીડી ઉપર જ્યારે ડેટા સ્ટોર થાય છે ત્યારે ત્રણ એમાં વસ્તુ યુઝ થાય છે. એક તો પિટ્સ યુઝ થાય છે કે જે પિટ્સ ડોટ્સના ફોર્મમાં હોય છે અને ત્યાં ડેટા સ્ટોર થયેલો હોય છે. પછી બે પિટ વચ્ચેનું, બે પિટ્સ વચ્ચે ડોટ ડોટ બે પિટ્સ છે એની વચ્ચે જે ડિસ્ટન્સ છે એને લેન્ડ કહેવાય છે. અને ટ્રેક કાપેલા હોય છે, સ્પાઇરલ ટ્રેક હોય છે, તો એ સ્પાઇરલ ટ્રેક છે વર્ટિકલ લાઇન છે એ બે વર્ટિકલ લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ એને પિચ કહેવાય છે. ઓકે, તો આ એનું કન્સ્ટ્રક્શન કે જેમાં ડેટા સ્ટોર થયેલો હોય છે એનું આપણે હજુ વધારે માઇક્રોસ્કોપિક કન્સ્ટ્રક્શન જોઈએ તો એ વસ્તુ છે આ છે. બે ડોટ તમને જે બે ઊભી લાઇન બતાવી છે એ જ વસ્તુ અહીંયા છે. ડાયમેન્શન, રાઈટ, આ હોલ છે, એલ છે એ એ એટલી લેન્થ છે ડેટાની કે આટલી આની અંદર ડેટા છે એટલે આ પીચ છે. ઓકે, તો એ પીચ જે છે એ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ પીચ છે, આ હોલ છે એ પિટ્સ છે. ઓકે, અને આ બે ડિસ્ટન્સ પીચ જે આપણે કીધું કે બે ટ્રેક વચ્ચેનો, એક આ ટ્રેક છે ને એક આ ટ્રેક છે, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એને પીચ કહેવાય છે. ઓકે, આ ટ્રેક છે એક આ ટ્રેક છે એક આ ટ્રેક છે. ઓકે, અને આ સ્પોટ છે અહીંયા, આ ટ્રેક જે ખાલી બે વચ્ચેનું છે એ બે લેન્ડ છે. આ જે લાઇન ફાઈ જે દેખાય છે એ લેન્ડ છે. ઓકે, એટલે એ લેન્ડમાં લેઝર સ્પોટ છે એ પાસ થતા હોય છે. ઓકે, અને વેવલેન્થ છે ડેટા છે આ ફોર્મમાં આવતો હોય છે, એટલે એકથી અહીંયા સુધીનો ડેટા એ લેન્થ, આટલો ડેટા જે છે એ ત્યાં એક સ્પોટમાં સમાઈ જાય છે. ઓકે, તો આ એનો માઇક્રોસ્કોપિક વધારે ઇમેજ છે કે જેથી તમને આગળની ઇમેજ પ્રોપર ન દેખાય તો આ ઇમેજ એમાં છે. ઓકે, નાવ નેક્સ્ટ વન, અ હોલ ઇઝ ઇન ધ સેન્ટર ઓફ ધ સીડી. સીડી તમે જોયે જ છે, સીડીમાં હોલ હોય છે એ 15 mm નો હોલ હોય છે. ઓકે, ધ એરિયા ક્લોઝિસ ટુ ધ હોલ ઇઝ નોન એઝ અ ક્લેમ્પિંગ એરિયા. હોલની સાવ નજીકનો એરિયા
ફર્સ્ટ રાઉન્ડ છે ને એની પછીનું રાઉન્ડ એના પછીનું રાઉન્ડ આ એરિયા છે ને ક્લેમ્પિંગ એરિયા કહેવાય. નો ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન ધીસ એરિયા, આ એરિયામાં ડેટા સ્ટોર થતો નથી કારણ કે ત્યાં મેટલિક લેયર હોતું નથી. ઓકે, ધીસ એરિયા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 26 mm ટુ 33 mm ઇન ધ રેડિયસ. ઓકે, 15 mm સુધી તો હોલ છે જ, રાઈટ? પછીના 33 mm સુધીના એરિયામાં, 15 પછીનો જે ડેટા થાય 33 mm નો, એ ડેટા એ એરિયામાં કોઈ પણ ડેટા સ્ટોર થતો નથી, રાઈટ? અને એ રેડિયસમાં જે એટલામાં જે ડેટા છે એ ક્લેમ્પિંગ એરિયા કહેવાય, કે જ્યાં હોલની આજુબાજુનો ડેટા છે કે જ્યાં ડેટા સ્ટોર થતો નથી. ઓકે, ધ રેડિયસ ઓફ ધ યુઝેબલ એરિયા, પછીનો જે ડેટા છે કે જ્યાં ડેટા આપણે સ્ટોર કરે 33 mm પછીનો, એ છે 38 mm ડેટા, ત્યાં ડેટા છે સ્ટોર થાય છે. ધ સ્ટાન્ડર્ડ સીડી ઇઝ કેપેબલ ઓફ હોલ્ડિંગ 72 મિનિટ ઓફ મ્યુઝિક ઓર 65 MB ઓફ ડેટા. સીડી છે સ્ટાન્ડર્ડ હોય એ 72 મિનિટ્સનો ડેટા સ્ટોર કરે, જો વિડીયો હોય તો, અને મ્યુઝિક હોય તો પણ એ મ્યુઝિક પણ 72 મિનિટનો, અલગ અલગ સોંગ્સ છે તમે 72 મિનિટ્સના સ્ટોર કરી શકો છો, અથવા તો કોઈ તમે ફાઇલ કે ડોક્યુમેન્ટ રાખ્યું છે તો એ 650 MB સુધીનું સ્ટોર કરી શકે છે. અને બીજું એક સાઇઝ એમાં આવે છે 80 મિનિટ્સની સીડી, કે જેમાં 700નો ડેટા છે એ સ્ટોર થાય છે. નાઉ દેર આર 3 ટાઈપ્સ ઓફ સીડી, સીડી આર, સીડી રોમ અને સીડી આર ડબલ્યુ. સીડી આરનો મિનિંગ છે એ રેકોર્ડેબલ છે. ઓકે, તો એ રેકોર્ડેબલ છે. ધીસ ટાઈપ ઓફ ડિસ્ક કેન બી રિટન ઓનલી વન્સ એન્ડ કેન નોટ બી ઇરેઝ્ડ, એક વખત જ એમાં રાઇટ થઈ શકે અને ઇરેઝ થશે નહીં. સીડી રોમ જે છે, આ વસ્તુ જે છે એ સીડીની જે લેબલવાળી જે મેટલિક લેયર છે, જે રિફ્લેક્ટેડ લેયર છે, શાઇની લેયર જે છે, એની ઓપોઝિટ જે સાઈડ છે ત્યાં આ બધી વસ્તુ લખેલી હોય, કે આ સીડી રાઇટ છે, સીડી આર છે, સીડી રોમ છે, કઈ ટાઈપની છે સીડી એમાં લખેલું હોય છે, અને એ કેટલી સાઇઝ છે એ પણ એમાં લખેલું હોય છે, કઈ કંપની હોય છે એ પણ એમાં લખેલું હોય છે. ઓકે, તો ધીસ ડિસ્ક આર રીડ વન્સ, આફ્ટર રીડ ઇટ ઇઝ યુઝડ એઝ રોમ, ધેટ ઇટ કેન નોટ બી અપડેટેડ લેટર. ઓકે, આ પણ એક રોમ જે છે એ રોમ ટાઈપનું મેમરી જે છે એના થ્રી જ આ વસ્તુ છે એ રીડ થશે. ઓકે, અને એક જ વખત રીડ થશે અને પછી અપડેટ થશે નહીં. ઓકે, એમાં અપડેટ થશે નહીં, સેમ એઝ સીડી આર જેવું. ઓકે, રીડ ઓનલી એક જ વખત, રીડ પણ એક જ વખત થશે. આ તો રીડ ગમે એટલી વાર કરી શકો, રેકોર્ડેબલ છે એ રીડ ગમે એટલી વાર કરી શકો, પણ આ સીડી રોમવાળી જે છે એ રીડ પણ એક જ વખત થશે. ઓકે, સીડી રીડ રાઇટ, ધેટ ઇઝ ધીસ ટાઈપ ઓફ ડિસ્ક કેન બી રાઇટ મલ્ટિપલ ટાઈમ્સ એન્ડ કેન બી ઇરેઝ્ડ ઓલ્સો. ઓકે, એને ઘણી બધી વખત રીડ કરી શકો, ઇરેઝ કરી શકો, રાઇટ કરી શકો અને પાછું એને ઇરેઝ કરીને નવું એમાં રાઇટ પણ કરાવી શકો, રાઇટ? એટલે એ મલ્ટિપલ ટાઈમ્સ રીડ રાઇટ યુ કેન ડૂ વિથ સીડી આર ડબલ્યુ. ઓકે, નાઉ એડવાન્ટેજીસ ઓફ સીડી. કોસ્ટ ઓફ સીડી ઇઝ વેરી ચીપ, અત્યારે ખબર જ છે, બહુ ઇઝીલી લગભગ માર્કેટમાં તમે લેવા જાઓ તો એ 10-20 રૂપિયાની અંદર જ મળે છે. ઓકે, ઇટ કેન બી કેરીડ આઉટ ઇઝીલી, પોર્ટેબલ, તમે ગમે ત્યાંને લઈ જઈ શકો છો, દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ પોર્ટેબલ ડિવાઇસ. ઇટ યુઝિસ અ લેઝર ટુ બર્ન ડેટા ઇન ટુ ધ ડિસ્ક, સો દેટ નો નોઇઝ ઇન ધ ડેટા. એ લેઝર લાઇટનો યુઝ કરે છે ટુ બર્ન, બર્નનો મિનિંગ થાય રાઇટ કરવા માટે, રાઇટ. ઓકે, રાઇટ કરવા માટે લેઝર લાઇટનો યુઝ કરે છે, એટલે લાઇટ કોઈ અવાજ કરતો નથી, દેટ્સ વાય જ્યારે રાઇટ થતું હશે તો તમને કોઈ અવાજ આવશે નહીં. ઇન દેટ ટાઈમ એન્ટાયર સોફ્ટવેર પેકેજ કેન બી સ્ટોર્ડ ઓન સીડી, સો ઇટ ઇઝ ઇટ્સ વેરી રિલાયબલ ફોર ધ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ ડેઝ. ઓકે, અત્યારે સોફ્ટવેરમાં સીડી છે રાઇટ કરવા માટે તમારે સીડી રાઇટ માટેનો સોફ્ટવેર જે છે એ તમારે નાખવો પડે, રાઇટ? અને એ સીડી ડ્રાઈવ સાથેનો, સીડી ડ્રાઈવ તમે જે કંપનીની યુઝ કરી છે એ જ કંપનીનો સોફ્ટવેર પણ હોય, કે જે સીડી રાઇટ કરવા માટે તમારે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવો પડે, અને એનાથી તમે સીડીને રાઇટ કરાવી શકો અને રીડ પણ કરાવી શકો. ઓકે, ઇન ધ ડે સીડી ઇઝ ઓનલી થિંગ વિચ હેઝ મચ સ્ટોરેજ અપ ટુ 700 MB, ધ અધર અવેલેબલ સ્ટોરેજ ડિવાઇસીસ. સીડી એક એવી જ ડિવાઇસ છે કે જે 700 MB નો ડિવાઇસ છે એ, કે જે લેઝર લાઇટથી વર્ક કરે છે એ. ઓકે, એન્ડ 700 MB જે છે, પણ અત્યારે સીડી કરતાં પણ વધારે ઘણી ડિવાઇસ અવેલેબલ છે. ઓકે, સીડી પ્રોવાઈડ રેન્ડમ ડેટા એક્સેસ
कोई पण डेटा गमे त्यांथी વચ્ચેથી તમારે જોવો છે તો એ પણ તમે જોઈ શકો છો. સિક્વન્સ જે હોય એમાંથી બીજો ફોલ્ડર, ત્રીજો ફોલ્ડર, પહેલો ફોલ્ડર, તમારે જે ફોલ્ડર ઓપન કરીને રીડ કરવું છે અથવા એમાં એડિટ કરવું છે તો એ વસ્તુ તમે ગમે કરી શકો છો. એટલે એને રેન્ડમ એક્સેસ, ડેટા એક્સેસ કહે છે. જ્યારે એમ મેગ્નેટિક ટેપ છે એમાં આ વસ્તુ નહોતી, એ સિક્વન્શિયલ હતું. તમારે સેકન્ડ ફોલ્ડર જવું છે તો ફર્સ્ટ ફોલ્ડરને પાસ થવા જ દેવું પડે, પછી સેકન્ડ ફોલ્ડરમાં તમે જઈ શકો છો, રાઈટ? તો એ વસ્તુ અહીંયા સીડીમાં અવેલેબલ છે. દેટ્સ વાય ઇટ ઇઝ યુઝડ વેરી મચ. ઇટ સીડી ઇઝ ડ્યુરેબલ ફોર લોંગ ટાઈમ. લાંબા સમય સુધી, વર્ષોના વર્ષો સુધી તમે સીડીમાં લખેલો ડેટા છે એ ગમે ત્યારે સીડી ડ્રાઈવમાં નાખીને ઓપન કરશો એટલે તમે એને રીડ કરી જ શકશો. ઓકે, નાવ વોટ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ સીડી? ઇઝી ટુ સ્ક્રેચ ઓન સીડી. સ્ક્રેચ ઇઝીલી પડી જાય, એટલે જ તમે કોઈને જોયું હશે ક્યારે તો સીડી તમે જ્યારે હોલ્ડ કરો ત્યારે એનું જે હોલો પાર્ટ છે જે એમાં જ ફિંગર નાખીને જ એને ટચ કરવો જોઈએ. વારે વારે જો સીડીના જે રિફ્લેક્ટેડ લાઇટ છે એની ઉપર હાથ ટચ થાય કે તમારો નખ વાગી જાય તો એના ઉપરનો ડેટા છે એ કરપ્ટ થઈ જાય, તો એ ઇઝીલી રીડ ન થઈ શકે, રાઈટ? એટલે એ ધેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ. સ્ટોરેજ કેપેસિટી ઇઝ લોવર ધેન ધ હાર્ડ ડ્રાઈવ ડીવીડી. નાવડેઝ સીડી ઇઝ નોટ યુઝડ એટ ઓલ. આની સ્ટોરેજ કેપેસિટી જે છે એના કરતાં ઘણી બધી બીજી ડિવાઇસીસ અવેલેબલ છે માર્કેટમાં કે એની સ્ટોરેજ કેપેસિટી સીડી કરતાં વધારે છે. ઓકે, ધેટ્સ વાય નાવડેઝ સીડી ઇઝ નોટ યુઝડ. ઓકે, રીડ રાઇટ સ્પીડ ઇઝ સ્લોવર. આમાં સ્પીડ રીડ રાઇટ છે એ સ્લો છે બાકી બધી ડિવાઇસ કરતાં. ટુ બર્ન સીડી વી નીડ સોફ્ટવેર. સીડીને રાઇટ કરવા માટે સોફ્ટવેરની જરૂર પડે. સો બર્નિંગ ઇઝ નોટ મચ ઇઝી એઝ હાર્ડ ડિસ્ક ઓર પેન ડ્રાઈવ. એનું રાઇટિંગ જે છે એ પેન ડ્રાઈવ અને હાર્ડ ડિસ્કની જેમ ઇઝી નથી કે તમે ગમે ત્યારે એમાં કોપી પેસ્ટ કરીને લખી શકો. ના, એનો સોફ્ટવેર છે એ અલગ છે અને એ સોફ્ટવેરમાં જ્યારે પણ તમે રાઇટ કરો છો ત્યારે એને આખી પ્રોસીઝરમાંથી પાસ થવાનું હોય છે, પછી જ તમે એને રાઇટ કરી શકો છો, રાઇટ? તો ધેટ ફોર ધેટ બર્નિંગ ઓર રાઇટિંગ યુ નીડ ટુ નોલેજ ઓફ ધેટ હાઉ ટુ બર્ન ધ સીડી. ઓકે, એના માટે તમે સીડીનું એ આખું કન્સ્ટ્રક્શન્સ અને એનું આખું સિક્વન્સ અને આખા સ્ટેપ્સ જોવા પડશે કે તમે કઈ રીતે સીડીને રાઇટ કરી શકો છો, રાઈટ? તો દેટ્સ ઇટ. હિયર વી હેવ ફિનિશ ધ ઓલ કન્સેપ્ટ ઓફ ધ સીડી. ઇન નેક્સ્ટ લેક્ચર આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ધ ડીવીડી, ધ નેક્સ્ટ એડવાન્સ વર્ઝન ઓફ ઓપ્ટિકલ ડિવાઇસ. સો લેટ્સ કમ્પ્લીટ ઇટ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ટિલ ધ નેક્સ્ટ સેશન.